એ જાણવા મુજબ તમારી આપ પાર્ટીમાં સિલેક્શન થયું છે ધારાસભ્યના કેન્ડિડેટ તરીકે, તમે શું લાગણી અનુભવો છો? અમારી પોતાની આમ આદમી પાર્ટીમાં અમે છેલ્લા 6 વર્ષથી જોઈન થયા છીએ. જોઈન થયા પછી અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 21-29 સીટો અમે લડાઈ. અમને એવું લાગ્યું કે કેજરીવાલ સરકારની, કેજરીવાલ ની જે વિચારધારા છે એ વિચારધારા અમને અનુરૂપ થઈ અને અમે એનો સતત પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નની અંદર અમે ચાલુ રહ્યા અને અમને કેજરીવાલ સરકારની વિચારધારામાં જે અમારું બરોડામાં જે સિલેક્શન કર્યું એ માટે અમારી આમ આદમી પાર્ટીની ખૂબ ખૂબ અભિનંદન અને ખુશી પાઠવું. આજ રોજ 135 વિધાનસભા સાવલીના ઉમેદવાર તરીકે મારી જે નિમણૂક કરી છે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા સાહેબજી તથા સંદીપ પાઠકજી તથા રાષ્ટ્રીય સંયોજક એવા કેજરીવાલ સાહેબ તથા અમારી આમ આદમી પાર્ટીના સર્વ પદાધિકારીઓને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ હૃદયથી એમને હૃદયથી માન આપું છું. હું પોતે આમ આદમી છું, નાનકડા ગામમાંથી આવેલો, આમ આદમીમાં છેલ્લા 6 વર્ષથી કામ કર્યું છે અને મને મારી પાર્ટીએ જે મને ફળ મતલબ જે ટિકિટ આપી છે એ બદલ આમ આદમી પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ. 135 વિધાનસભાના ઉમેદવાર તરીકે મારી જે નિમણૂક થઈ છે એ બદલ આમ આદમી પાર્ટીના સર્વત્ર પદાધિકારીઓનો ખૂબ ખૂબ આભાર. ગોપાલ ઇટાલિયા અધ્યક્ષ એવા ગોપાલ ઇટાલિયા સાહેબ અને સંદીપ પાઠકજી તથા પદાધિકારીઓ, રાષ્ટ્રીય સંયોજક એવા કેજરીવાલજીને આ વિચારધારાથી જે મને ટિકિટ મળી છે એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.